આગળ વાત કરીએ સમાચારોમાં. જૂનાગઢમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. નાની મોંડ પાણીમાં વીજળી પડતા વૃક્ષ બળીને ખાક થયું. વર્ષો જૂના આંબલીના વૃક્ષ પર વીજળી પડી. રાત્રે બનેલી ઘટનામાં વૃક્ષ બળીને ખાક થયું છે. સંવાદદાતા અશોક ફોનલાઇન પર જોડાયા છે. અશોક, જે રીતે જૂનાગઢમાં વરસાદ પડ્યો, કમોસમી વરસાદના કારણે એક તરફ ખેડૂતોને નુકસાન થયું છે તો બીજી તરફ વીજળી પડતા એક વૃક્ષ બળીને ખાક થયું છે, શું પરિસ્થિતિ હતી? જી ચોક્કસથી દાદા, જણાવી દઉં તો મોડી રાત્રિથી કમોસમી વરસાદ પડતા જે મોટી ગંતારી ગામ છે તેમાં એક વૃક્ષ ઉપર વીજળી પડતા જે વૃક્ષ બળીને ખાક થયું. રીતે તો વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેર તેમજ માંગરોળ ની અંદર આજુબાજુના વિસ્તારોમાં રાત્રિના ગાજવીજ સાથે અતિ વરસાદ થતા જે કેરીના પાક છે ક્યાંક ને ક્યાંક નુકસાની થવાની ભીતિ છે. જો વાત કરવામાં આવે તો આ ચોથી વાર કમોસમી વરસાદ થતા કેરીના પાકને પણ નુકસાની જવાતા ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જી બિલકુલ, થી આભાર આપનો અશોક તમામ જાણકારી માટે.